શાકા બાર મિત્રો કેમ છો બધા મજામાં ને ધોરણ 2 વિષય ગુજરાતી એમાં આપણે પાઠ 2 ચાલી રહ્યો છે તેનો આજે આપણે વિડિયો ત્રીજો છે બરાબર તો તમે બધા ધ્યાનથી જોશો અને આજે આપણે એમાં દુકાનો વિશે કરવાનું છે બરાબર દુકાનો તમને એમાં મેળામાં દુકાનો હતી ને आइसक्रीम की दुकान बराबर पछि शाकभाजी की दुकान मेरा सिवाय की दुकान में शु शु मळे ए पण आज आपणे शीखवानुं छे बराबर नाश्ता की दुकान मिठाई की दुकान दुकान पची मेडिकल अपने दवानी दुकान लगती है बराबर दवानी दुकान ऐसे में कई कई दुकान है तो कई घनी बड़ी दुकान है कपड़ा नहीं हो कटलरी हो बेकरी हो बराबर चलो ये नाम मतलब कितना मैं बताए दो कपड़ा की दुकान पट्टे की दुकान बराबर पची मोबाइल की दुकान बेकरी बराबर बेकरी मास्टर सुमोनी આ બધી દુકાનો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે ઓકે તો સૌપ્રથમ આપણે આઈસ્ક્રીમની દુકાન તો આઈસ્ક્રીમની દુકાનમાં શું શું મળે તો કે આઈસ્ક્રીમની દુકાનમાં આઈસ્ક્રીમ મળે કોન મળે બરાબર બીજું શું મળે આઈસ્ક્રીમની દુકાનમાં ચોકબાર મળે કેન્ડી મળે આ બધું આઈસ્ક્રીમની દુકાનમાં મળે છે અહીં આપણે લખશું કોન કેન્ડી આઈસ્ક્રીમ આ બધું આઈસ્ક્રીમ દુકાનમાં મળે છે પછી શાકભાજીની દુકાનમાં શું શું મળે તો કે રીંગણ બટેટા ટમેટા ગાજર વગેરે મરચા બધું આવે છે ટોટલી શાકભાજી બધું આવી જાય પછી નાસ્તાની દુકાનમાં શું શું મળે છે તો સમોસા ભેળ રગડો પાણીપુરી વગેરે વસ્તુઓ મળે આ સિવાય પણ નાસ્તા દુકાનમાં ઘણું બધું મળતું હોય પછી આ બરાબર બધી વસ્તુઓ આપણને મળતી હોય છે બરાબર પછી છે મીઠાઈની દુકાન શેની દુકાન છે મીઠાઈની એમાં શું શું મળે તો કે બરફી પેંડા જલેબી રસગુલ્લા જાંબુ આ આવી બધી મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં મળતી હોય છે રમકડાની દુકાનમાં તે તો બધાને તમને બધાને ખ્યાલ હશે બધી જાતના રમકડા મળતા હોય છે બરાબર મોટર બસ જેસીબી બરાબર રિમોટ વાળા રમકડા મળતા હોય ચાવી વાળા રમકડા મળતા હોય આપણે રૂપેશ કાકાના રમકડા ટોય હાઉસની વાત કરી તેમાં બધી જાતના રમકડા હતા હતા ને બરાબર હવે દવાની દુકાનમાં શું શું મળે તો કે દવા પાટા બાટલા ઇન્જેક્શન વગેરે જાતની દવાઓ અને બાટલા ઇન્જેક્શન પાટા થર્મોમીટર આ બધી વસ્તુઓ દવાની દુકાન એટલે મેડિકલમાં મળતી હોય છે પછી છે કપડાની દુકાન કપડાની દુકાનમાં શું શું મળે તો કે પેન્ટ સાડી ટી શર્ટ શર્ટ વગેરે વસ્તુઓ મળતી હોય છે પ્રેસ ચણિયા ચોરી બધું મળે કપડાની દુકાનમાં કટલેરીની દુકાનમાં શું શું મળે બરાબર બરાબર તો કે પાવડર સે
પટેલ ની દુકાન માં મળતી હોય છે મંગળી પણ આવી જઈએ બરાબર પછી મોબાઈલ ની દુકાન માં તો કે મોબાઈલ ચાર્જર બીજું શું મળે ચાલો તમને બધાને આ તો કે આ મોબાઈલ ની તમે બધા બરાબર પરિચિત થઈ ગયા છો મોબાઈલ માં જે જે વસ્તુની જરૂર પડે બધી મોબાઈલ ની દુકાન માં મળતું હોય છે M3 આ બધી વસ્તુ મોબાઈલ ને લગતી મોબાઈલ ની દુકાન માં મળતી હોય છે પછી બેકરી માં શું મળે ટોસ્ટ ખારી કેક આ બધી વસ્તુઓ બેકરી માં મળતી હોય છે આ કઈ આપણે અલગ અલગ દુકાનો વિશેની વાત બરાબર હવે તમને ખ્યાલ આવી જશે કે આ બધી અલગ અલગ દુકાન છે એમાં બધી અલગ અલગ વસ્તુઓ આપણને મળે છે પછી આપણે યજ્ઞના દાદાની વાત કરી હતી યજ્ઞ કોની સાથે મેળામાં ગયો હતો તો કે દાદા સાથે યજ્ઞના દાદાનું નામ શું હતું તો કે ત્રિકમદાસ હતું બરાબર આપણે આ મેળાની પણ વાત કરી હતી પછી પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું તો કે ચણાચોળ ખાવાનું કહ્યું પણ યજ્ઞએ તો ના પાડી કે મારે તો કશું જ જોઈતું નથી મારે તો દાદા જ જોઈએ છે બરાબર એ વાક્ય કોણ બોલે છે તો કે યજ્ઞ બોલે છે આ રીતના આપણે ગુજરાતીમાં પ્રશ્ન જવાબ શીખવાના છે બરાબર હવે છે તમારે વિકલ્પ આનંદ મેળો ક્યાં શરૂ થઈ ગયો હતો વાત્રક નગરમાં વાત્રક નગરમાં કઈ સોસાયટી હતી આશીષ યજ્ઞએ શું ખાવાની જીત કરી હતી આઈસ્ક્રીમ યજ્ઞ કોની સાથે મેળામાં ગયો હતો દાદા સાથે આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુ આવે છે તો કે ચણાચોર અને આઈસ્ક્રીમની યજ્ઞને કોણે રમકડું આપવાનું કહ્યું પોલીસ અંકલે દાદાએ તો ના પાડી દી પેલા બરાબર એટલે પોલીસ અંકલે જ્યારે યજ્ઞ દાદાથી છૂટો પડી ગયો ત્યારે પોલીસ અંકલ યજ્ઞને પૂછે છે ચાલ હું તને રમકડું અપાવું પણ યજ્ઞ તો ના જ પાડતો હતો બરાબર હવે છે ખરા ખોટા યજ્ઞના દાદાજીનું નામ શું ત્રિકમદાસ હતું સાચું કે ખોટું તો કે સાચું યજ્ઞએ પોલીસ અંકલને રડતો જોયો સાચું દાદાજીએ યજ્ઞને આઈસ્ક્રીમ ખવડાવ્યો ખોટું યજ્ઞ દાદાજીથી રિસાઈ ગયો હતો ખોટું બરાબર આ બધું તમારી વર્કબુકમાં છે એ પ્રમાણે તમારે સારા અક્ષરે પીડીએફ ફાઇલમાંથી જોઈને લખવાનું છે બરાબર હવે છે વર્કબુકમાં પેજ નંબર 33 ઉપર વાક્યો પણ તમારે સરસ અક્ષરે જોઈને લખવાના છે ખરા ખોટા છે અધૂરા વાક્ય પૂર્ણ કરવાના છે ચિત્ર આપેલું છે 32માં પેજ ઉપર એના પરથી તમારા પ્રશ્નોના જવાબ પણ લખવાના છે ઈચકો ક્યાં બાંધ્યું છે તો બાગમાં તમારે વર્કબુકમાં પેજ ઉપર આપેલું છે હિસકાપા કોણ કોણ જોડે છે બાબુ અને બહેન હવે આપણે વાક્યના યજ્ઞના ઘોડાના વાર્તાના આધારે વાક્ય પૂરા કરવાના છે લવ અને કુશ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં ખાલી જગ્યા ખાલી જગ્યા તો કે રહેતા હતા લવ અને કુશમાં રામના ખાલી જગ્યા હતા પુત્રો હતા દુનિયાના શેરની માથે સવા શેર લવ સૈનિકોને જમીન પર પછાડે છે આ વાક્ય આપણે પૂરા કરવાના છે બરાબર આપણે બધા એ પાઠ અહીંયા બે પૂરો થયો છે પીડીએફ ફાઇલ આવી ગઈ હશે અથવા આવી જશે તમારે બાકી હશે તો એ પ્રમાણે સારા અક્ષરે તમારા લોકો એ પીડીએફ ફાઇલમાંથી જોયું તમારી વર્કબુકમાં લખવાનું છે વિક્યુના પ્રશ્ન આવે એ પણ તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે હવે તો લખતા જશો બરાબર તો બાળમિત્રો અહીંયા આપણો પાઠ બે ગુજરાતી દાદા ખોવાયા છે એ પૂર્ણ થાય છે તો તમે લોકો ત્યારથી આ વિડીયો જોશો સાંભળશો અને સમજશો બરાબર ઓકે બાય